9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આ વિશેષ દિવસને લઈને ખેરબ્રહ્મા ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં 26 સ્થળો પર યોજાયેલા કાર્યક્રમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેરબ્રહ્માથી સંબોધન કર્યું હતું. વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ખેરબ્રહ્મા ખાતે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 26 સ્થળો પર ઉજવાઈ રહેલા વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમને વિડિયો માધ્યમથી સંબોધન કર્યું હતું, જ્યાં મુખ્યમંત્રીએ આદિવાસી વિસ્તારમાં થયેલ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ યોજના હેઠળ આદિવાસી બંધુઓને મળતી સહાયના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં હાજર રહેલ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરને આદિવાસી વિસ્તારમાં આવેલી શાળાઓના શિક્ષકોની ઘટ બાબતે પૂછતા તેઓએ RTOના નિયમ અનુસાર 30 કરતાં વધુ બાળકો ન હોય ત્યાં એક શિક્ષકના નિયમ અનુસાર શાળાઓમાં એક શિક્ષક જોવા મળી રહ્યો છે તે વાત પણ તેઓએ સ્વીકારી હતી. જોકે દાંતા તાલુકાની પાંચા પ્રાથમિક શાળાના શિક્ષક ચાલુ ફરજ દરમિયાન શિકાગો ખાતે વસવાટ કરતા હોવાનું સામે આવતા તેઓને પૂછતા તેઓએ સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની તપાસ હાથ ધરી કાર્યવાહી કરવા માટેની વાત કરી હતી. ઉમંગ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. નમસ્કાર. આજે સંયુક્ત રાષ્ટ્રસંઘે જે 9 ઓગસ્ટ 1994માં વિશ્વ આદિવાસી દિવસ તરીકેની જે ઘોષણા કરી અને એના માનમાં પૂરા વિશ્વમાં જ્યારે આદિવાસી દિવસ ઉજવણી થાય જેના ભાગરૂપે અમે પણ ગુજરાતમાં ગુજરાત સરકારના માધ્યમથી આદિવાસી દિવસની ઉજવણી એ વિકાસના રૂપમાં કરીએ છીએ અને વિકાસના રૂપમાં આદિવાસી સમાજના અમારા આગેવાનો છે, આપણા વડીલો, માતા બહેનો, યુવાનો વિકાસના કામોમાં તેમને એનો જેનો લાભ છે એને મળે એના માટેના પ્રયત્નો આદિવાસી કરે. 365 દિવસ તો આદિવાસી સમાજના ઉત્થાન માટે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પાયો જે કંડાર્યો હતો વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી એને આગળ ધપાવીને અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગળ વધારી રહ્યા છે અને આજે અમારા ગુજરાતમાં જે આપણા 14 જિલ્લાઓ અને આપણા 26 જેટલા સ્પોર્ટ પર અમારા મંત્રીશ્રીઓ, અમારા આગેવાનો અને અમારી જે ગુજરાત સરકાર આદિજાતિ હસ્તક સંચાલિત જે સ્કૂલો હતી 838 જેટલી સ્કૂલોનું એ બધાનો આજે લાઈવ અહીંયાથી પ્રસારણ થયું છે અને બધાને જોડીને આજે વિકાસના રૂપમાં આ દિવસને અમે ઉજવીએ છીએ અને આજે વિશ્વ આદિવાસી દિવસને વિકાસના રૂપમાં વિકાસની ભેટ 1014 કરોડ જેટલી મહત્વની રકમ જે કામોનું ખાતમુહૂર્ત, કેટલાક કામોનું લોકાર્પણ અને વ્યક્તિગત લાભો અમારા ગુજરાતના આદિવાસી બાંધવોના ચરણે આજે ધર્યા છે એ બદલ હું માન્ય મુખ્યમંત્રીનો આભાર માનું છું અને સવિશેષ આપણા મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે આપના માધ્યમથી ગુજરાતના દેશના ને વિશ્વના આદિવાસી સમાજના અમારા બાંધવોને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઢેર સારી શુભકામના પાઠવું. કુબેરભાઈ, જે પ્રકારે આદિવાસી વિસ્તારની જે શાળાઓ છે તેમાં 361 જેટલા શિક્ષકો એક જ સ્કૂલની અંદર ફરજ, એક જ શિક્ષક ફરજ બજાવે છે, એ બાબતે શું કહેશો? આપને સારું થયું, આપને પણ હું ધન્યવાદ આપું છું. આપ મિત્રો જે આપ જો નરેટિવ કેટલાક લોકો જે ફેલાવી રહ્યા છે, આપણો RTE જે એક્ટ છે, રાઇટ ટુ એજ્યુકેશન એનો નિયમ છે કે વિદ્યાર્થી સંખ્યાદીઠ રેશિયો છે સ્કૂલમાં શિક્ષકનો 30 વિદ્યાર્થી એક શિક્ષક મળવા પાત્ર હોય છે. આપનું કેવું સાચું છે કે જે સ્કૂલોમાં સંખ્યા જે 1 થી 5 ધોરણની સ્કૂલો છે અને ત્યાં સંખ્યા 30 થી નીચે છે, કેટલીક જગ્યાએ તો સંખ્યા 15 છે, 1 થી 5 ધોરણમાં 15 છે, 17 છે, 20 છે, કોઈ જામનગરની એક શાળા એવી છે જ્યાં 8 સંખ્યા 1 થી 5 ધોરણમાં છે. એ વિદ્યાર્થી સંખ્યાને શિક્ષક રેશિયો RTEના એક પ્રમાણે છે એટલે આ જે બાબત છે એ આપણે ધ્યાન પર આવી રહી છે. પણ આપ સંખ્યા અને શિક્ષકની સાથે જોઈન નથી કરતા એટલે આપ પણ આપને પણ મારી વિનંતી કે સાચો મેસેજ, સાચી વસ્તુ સમાજ સાથે આપ મૂકો. અને અમારી બીજી વાર મને આપણા માધ્યમથી જણાવવા માંગુ છું કે આપણી જે 2 સેન્ટરની શાળાઓ છે જે અમે નક્કી કર્યું છે આપણે ગુજરાત સરકારે આપણા સન્માનની માન્ય મુખ્યમંત્રીના નેતૃત્વમાં કે આપણી 2 સેન્ટરની શાળાઓમાં પીએમ શ્રી યોજના આપણા મોદી સાહેબે જે શરૂઆત કરી છે પીએમ શ્રી સ્કૂલ 270 જેટલી સ્કૂલ પીએમ શ્રી અંતર્ગત આપણે મિત્રો પૂરી કરી છે. કોઈ પણ 2 સેન્ટરની સ્કૂલ છે ત્યાં અમે 30 વિદ્યાર્થીની 1 શિક્ષક, 1 ક્લાસરૂમ, ત્યાં સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ અને સ્કૂલનું આગળ બધું જ અમે કરવા માંગીએ છીએ, કરી રહ્યા છે. એવી 500 જેટલી શાળાઓ તો આપણી આદર્શ બની ગઈ છે, સ્કૂલો બની ગઈ છે, એ પણ આપ મીડિયાના માધ્યમથી કંઈ બતાવો. અને સાથે સાથે જે વિદ્યાર્થીઓને 1 કિલોમીટરથી વધારે અંતરે જવું પડતું હોય 2 સેન્ટરમાં તો એના માટે ગુજરાત સરકાર
આપણે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપે છે વિદ્યાર્થીને પોતાના ઘરથી સ્કૂલ સુધી જવાનું ભાડું આપણે ચૂકવીએ છીએ. એટલે જે કંઈ વિદ્યાર્થીઓ જે નાની સ્કૂલોમાં 1-5 ધોરણની સ્કૂલોમાં જ્યાં છે અને શિક્ષક 1 છે અને વર્ગ 5 છે, કોઈ ધોરણમાં 1 ધોરણમાં 3 વિદ્યાર્થી છે, બીજા ધોરણમાં 2 છે, કોઈ ધોરણમાં 3માં 1 છે, કુલ મળીને 12-15 વિદ્યાર્થીઓ, શિક્ષક તો મિત્રો એ પણ વપરાશ થાય છે. એટલે આપની વાત સાથે હું સમજ, પણ સાથે સાથે આપ આ પણ મુદ્દો સમાજના લોકોને કુબેરભાઈ બીજું એક કે બનાસકાંઠાના દાંતા તાલુકાની 5 સ્કૂલ કે જ્યાંનો શિક્ષિકા બેન છેલ્લા 8 વર્ષથી શિકાગો રહે છે, જેનો પગાર પણ પડી રહ્યો છે. આ બાબત અમે ડિટેલથી રિપોર્ટ મંગાવીશું. અમે એ કોઈ પણ કાળે આવું ચલાવવા માંગતા નથી. કોઈ પણ શિક્ષક હોય, કોઈ પણ કર્મચારી હોય, જો એને ફરજ દરમિયાન એ ગેરહાજર રહે તો એક રિપોર્ટ મંગાવી પૂરેપૂરી એની રિકવરી પણ કરીશું, પનિશમેન્ટ કરીશું. આ બાબત આપના માધ્યમથી મને ધ્યાન પર આવી છે. હું વિશેષ હકીકત લખી રિપોર્ટ મંગાવી લઈશ, તો એમાં તથ્ય હશે તો આગળ વધીશું.